આજુબાજુ જેટલી ગંદકી વધારે હોય છે એટલા આપણને રોગ વધારે થાય છે, રહેઠાણ ની અંદર, ઘર ની અંદર, શરીર ની અંદર, બરાબર? તો આપણને રોગ વધારે થાય છે, બરાબર બાળકો? આનું આપણે પાઠનું વાંચન કરીને સમજીએ. જો બાળકો, આ પાઠની અંદર શું છે, આનંદ આદર્શ વિદ્યાર્થી છે. આનંદ કેવો વિદ્યાર્થી છે? આદર્શ. વહ હરરોજ સ્નાન કરતા હૈ, ઉસે ચમડી કે રોગ નહીં હોતે. તમે દરરોજ સ્નાન કરો એટલે નાહવું, સ્નાન કરવું એટલે નાહવું, નહીં રોજ નહીં તો આપણે ચામડીના રોગો થાય નહીં. મેં કીધું ને, શરીરથી પણ, શરીરની ગંદકીથી પણ રોગ થાય, એટલે આપણે શરીર પણ સ્વચ્છ રાખવું જોઈએ, ઘર પણ સ્વચ્છ રાખવું જોઈએ અને ઘરની આજુબાજુ પણ સ્વચ્છતા રાખવી જોઈએ. વર્ષ સપ્તાહમાં એક બાર નાખૂન કાઢતા, એ નાખૂન એટલે નખ, એ અઠવાડિયાની અંદર, અઠવાડિયાની અંદર એક દિવસ નખ પણ કાપે છે. દર અઠવાડિયે અઠવાડિયે નખ કાપી દે છે, કેમ કે નખની અંદર પણ ઘણો બધો મેલ ભરાઈ રહે છે, એટલે અઠવાડિયાની અંદર એક વાર નખ પણ કાપી દે છે. આનંદી મેદાન મેં થૂકતી હે યે ગંદી આદત. આનંદી મેદાન મેં જ્યાં ત્યાં થૂકવું એ આદત કેવી કહેવાય? ગંદી. આનંદી મેદાન મેં થૂકતી હે એ ગંદી આદત હે. રામુ ઘર કા કૂડા ઇધર ઉધર ફેંકતા હે એ પણ ગંદી આદત. કૂડા એટલે કચરો, કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં, એટલે કૂડેદાન મેં ડાલના ચાહીએ. ઇસે ચારો ઓર ગંદકી હોતી હે, જ્યાં ત્યાં આપણે કચરો ફેંકીએ તો ચારે બાજુ શું થાય? ગંદકી થાય છે. નવીન મેદાન મેં પડે હુએ કાગજ કે ટુકડો કો કૂડેદાન મેં ડાલતા હે. આજુબાજુ મેદાનમાં પડેલા કાગળના ટુકડા નવીન ક્યાં નાખે છે? કચરા પેટીમાં, બરાબર? એ શું કહેવાય? એ સારી આદત કહેવાય. પણ જ્યાં ત્યાં નાખવો એ આપણી કેવી આદત કહેવાય? ગંદી આદત કહેવાય. રોશન હાથ ધોકર હી ખાના ખાતી હે, રોશન હરરોજ હાથ ધોકર હી ખાના ખાતી હે. લાલુ કો દેખો કી ઉસકી બાલ્ટી ભર જાને ભર ભર ગઈ હે પર વ નળ બંધ નહીં કરતા. બાલ્ટી એટલે ડોલ, પાણીની ડોલ ભરાઈ છે પણ તે નળ બંધ કરતો નથી, એ કેવી આદત કહેવાય? ગંદી, બરાબર? પર વ નળ નહીં બંધ કરતા. ડુલા હુઆ પાણી ઇધર ઉધર જમા હોગા, એટલે જે પાણી ઉભરાઈ ગયું છે, ઢળ્યું છે, એ ક્યાં થાય? ઇધર ઉધર જમા હોગા, એટલે આજુબાજુમાં પાણી ભરાઈ રહે. પાણી ભરાઈ રહે એટલે શું થાય? એની અંદર મચ્છર, કાદવ કીચડ થાય એટલે મચ્છર થાય ને, એનાથી શું થાય? રોગ. પાણી કે કારણ મચ્છર પેદા હોગે, મચ્છર કે કારણ બીમારિયા ફેલેગી, બરાબર બાળકો? આ પાઠની અંદર શું છે કે તમે જેટલી ગંદકી કરો એટલા આપણને રોગ વધારે થાય છે, એટલે આપણે શું રાખવું જોઈએ? સ્વચ્છતા રાખવી જોઈએ. આ પાઠનો આપણે અભ્યાસ કર્યો એના આધારે થોડી ખાલી જગ્યાઓ જોઈએ, બરાબર બાળકો? જો પાઠના આધારે જ છે એટલે તમે પાઠ મેં સમજાવ્યો એના આધારે તમને ખાલી જગ્યાઓ પણ આવડશે. ચલો પહેલી ખાલી જગ્યા, આનંદ ખાલી જગ્યા સ્નાન કરતા હે. તો આનંદ હરરોજ, હરરોજ સ્નાન કરતા હે. હરરોજ ખાલી જગ્યા કરને સે ચમડી કે રોગ નહીં હોતે. હરરોજ ખાલી જગ્યા કરને સે ચમડી કે રોગ નહીં હોતે. તો શું આવે ખાલી જગ્યા ની અંદર બાળકો? તો સ્નાન, સ્નાન કરને સે ચમડી કે રોગ નહીં હોતે. ચલો બાળકો, ત્રીજો નંબર ની ખાલી જગ્યા, રામુ ઘર કા કૂડા ખાલી જગ્યા મેં ફેંકતા હે. તો ઇધર ઉધર, ઇધર ઉધર, ઇધર ઉધર ફેંકતા હે. રોશન ખાલી જગ્યા ધોકરી ખાતી હે. તો શું આવે બાળકો? હાથ. આનંદી મેદાન મેં થૂકતી હે એ ગંદી આદત હે. આનંદી મેદાન મેં થૂકતી હે એ ગંદી આદત હે.
लालू पार्टी पर जाने पर भी नर खाली जगह नहीं करता तो शू आवे बंद बंद नहीं करता। बाळको आ पाठना आधारे खाली जगह नो अभ्यास करवो।